જયદ્વારકાધીશ માંગો વિશ ને આપે તીશ એ મારા જયદ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 25 ઓક્ટોબર 2024 અને સવારના 9:01 આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ. આજનો વ્લોગ ચાલુ કરીએ એ પહેલાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક સ્વાગત છે. ઓ આજે આપણે જવું છે ગૌધામ કોબડી, ત્યાં ભવ્યાતિ ભવ્ય ઉત્સવ દિવાળીના ભાઈ બીજના દીથી 2 દિવસ માટે છે, તો એમાં બહુ મજા આવે એવું ગૌશાળા ગૌધામ 1800 થી 2000 ગાયો ને બળદ ની ગૌશાળા છે, તો જ્યાં આપણે જઈએ અને ત્યાં શું શું પ્રવૃત્તિ હાલે છે એનું તમને બધી માહિતી મળી રહે એ રીતે જઈ આપણે નીકળી ગયા કોબડી જવા રિક્ષામાં. રિક્ષામાં બેસવાનો અનુભવ લઈ ગાડી કીધું નીકળી જવી. જોવા તળાજા ભાવનગર થી તળાજા મહુવા સોમનાથ હાઈવે આવે એ હાઈવે ઉપર બુધેલ વટી મામસા થી થોડા કાગળ આલો ત્યાં કોબડી ગૌધામ નું બોર્ડ આવે, ત્યાંથી નીચે ઉતરી જવાનું એટલે સીધું જ આપણે જ્યાં જવાનું ત્યાંથી આ રીતનો રસ્તો છે. થોડુંક આગળ હાલો ત્યાં હામે દેખાય એ કોબડી ગૌધામ સર્વેશ્વર ગૌધામ કોબડી મામસા નહીં, હા મામસા વેટ્યા પછી સાઈડમાં સર્વિસ રોડમાં વયો આવવાનું, થોડુંક હાલશો ત્યાં તરત આવશે. જેવું આવો બધું કામ ચાલુ થઈ ગયું છે, બધા ડોમ નખાવવાનું સફાઈનું. આ રીતના ટ્રેક્ટર ને જય સુધી હાલે છે, બધા પુરાણ કરવાનું હોય ને પુરાણ કરે, ભક્તિ કરવાનું હોય બધે રીતના સેવા કરવા બહેનો ટેમ્પામાં ટ્રેક્ટરમાં આવતા રહે. રસ્તા જોવા આવે છે આ સભા મંડપ ની અંદર અલગ અલગ 10-11 સ્ક્રીન આવશે આમાં અંદર રીતે અને મહેમાનો બાજુ રીતે, કારણ કે મહેમાનો ની ગૌશા બતાવવાની છે એકવાર આપણે, અને બાકી આખા ગ્રાઉન્ડ ની અંદર ડોનેશન સ્ક્રીનો આવશે. હવે ગૌશા નો આખો વહીવટ ડિજિટલ કરી નાખી છે, ચોખ્ખો વહીવટ ક્લિયર, અને કોઈ પણ એક પણ રૂપિયો આપે તો એનું પોચ એવું નહીં કે હાલો નાખ્યો પેટીમાં બધી ગયું, એમ પેટીમાં નાખ્યું તો પેટી ખુલે એની પોચ ફાટે. હા બરોબર છે, એટલે વહીવટ આખો ક્લિયર. કોઈ પણ સંસ્થા બાપુ જાતે મહેનત કરીને બધું કરે છે, ન ભૂતો ન ભવિષ્ય થી એવું ભવ્ય આયોજન ગૌ માતાનું થાય છે. જ્ઞાન ગોષ્ઠી ગૌ ગોષ્ઠી અને સંમેલન એવું આજુબાજુમાં કોઈ જગ્યાએ હજી સુધી થયું નથી, એવું ભવ્ય આયોજન થવાનું છે. તારીખ 3 અને 4 નવેમ્બર 2024 એટલે તમને બધા લોકોને હાર્દિક નિમંત્રણ બાપુ તરફથી મળેલ છે. પચીસ 1000 માણસો આમાં આમ છે એવો અંદાજ અમને
છે અને રસોડું 9:30 જમવા ચાલુ કરી દેવાનું છે. જે ખાવા જાય ખાઈ શકે છે. આપણે ભેગા થાય નાત જાત ના વાડા બધા તોડી, અત્યાર સુધી નાત જાત ના વાડા ની અંદર બહુ વેચાણા, બહુ વેચાણા. કઈક રાજકીય આપણને ઝઘડાયા, કઈક ધર્મ સંપ્રદાયો ના સાધુઓ આપણને, તમે અમુક ભગવાન ને માનનાર અમુક માન્યતા તમે આ ન કરાય બોલા ભગવાન આવું છું વાડાઓ બધા ધર્મ સંપ્રદાય. હવે એ બધું તોડી અને એક બનો, એક જ વાત, એક બનો, એક જ ભાણે બેસો, એક જ ભાણે ખાવાનું બધાય. અમે આ અલગ અલગ આપણે 18 વર્ણ ભેગા કરવા બધા નીરા વાવ્યા કરે આજુબાજુ ના ખેડૂતો મોકલે. ગૌધામ, સર્વેશ્વર ગૌધામ કોબડીમાં જ્યાં નજર નાખો ત્યાં તમને ગાયો જ દેખાશે. બધે ગાયોના ડોમ છે, કોઈ અંધ ગાયોના ડોમ છે, કોઈ બીમાર ગાયોના ડોમ છે, બળદોના ડોમ છે, બધા અલગ અલગ જાતની ગાયો, જે બીમાર ગાયો હોય એના અલગ અલગ ડોમ છે. સર્વેશ્વર ગૌધામ કોબડીમાં જે જયદેવ શરણદાસજી બાપુ એની જે ગાયો એની આ એની જિંદગી ગાયોને સમર્પિત કરી દીધી છે ગાયોની સેવામાં, એ સર્વેશ્વર ગૌધામ ત્રિદિવસીય મહોત્સવ છે. સર્વને પધારવા હાર્દિક નિમંત્રણ બાપુ તરફથી છે. આવું સરસ મજાનું વાતાવરણ, ગૌધૂલીથી ગાયો, ગાય માતાના અહીંયા નિવાસ છે. 1800-2000 ગાયો અને ગૌવંશથી એના જે કાંઈ વાઇબ્રેટ આવતા હોય એનું આ દિવ્ય વાતાવરણ બની જાય છે. અહીંયા આપણે આવીએ એટલે આપણા જીવનને શાંતિ મળે એવું મસ્ત વાતાવરણ છે. મોટા મોટા વિશાળ નીરાવના ડોમ છે, બધી ગાયોને ખવડાવવા માટે બધો નીરાવ ભરેલો હોય છે. એકવાર ગૌધામ કોબડીની મુલાકાત લ્યો એટલે તમારા આત્માને દિવ્ય આનંદ આવે અને વારંવાર તમને ગૌધામ કોબડીની મુલાકાત લેવાનો વિચાર આવે એવું સરસ મજાનું બાપુની યથા પુરુષાર્થ એમની સેવા. અને એકદમ પારદર્શી વહીવટ બાપુનો એટલે ગૌધામ કોબડી બહુ સરસ મજાનું એક ધામ બની ગયું છે. અમારે વાસડા વાસળી હોય એમના બાટલા સડાવે છે. ગાયોના ભાંભડા છે એ તમને સાંભળીને અહીંયા બોલાવે છે, આવો પધારો. સામેના ડોમમાં ગાયો છે, આ બીમાર ગાયોનો વડ છે, અન્ન ગૌ માતા છે, કબૂતરો છે. એમાં રોજ હજારો કબૂતરા સણસણમાં આવે છે. આ વૃદ્ધ બળદોનો વડ છે, રોજથી રોજ 10-15 બળદ લોકો અહીંયા મૂકી જાય છે. જે પહેલા ખેડૂતો બળદનું કામ, બળદ નકામા થઈ જાય એટલે એને રોડે રખડતા મૂકી દેતા હતા, એ બળદ કતલખાને જાય અને એવી રીતનું પાપ કરે તો એ બાપુએ બીડું ઝડપ્યું. એ કે ક્યાંય પણ રોડે રખડતા બળદ ન હોવા જોવે, એ બળદને અહીંયા મારી ગૌશાળામાં મૂકી જાઓ, તમારે ભાડું પણ નહીં દેવાનું, જે ટેમ્પા ટ્રેક્ટરમાં લઈને આવો એ ભાડું પણ અહીંયા ગૌધામમાંથી મળી જાય. એક ભાવનગર પંથકમાં આવું જે કાર્ય થાય છે નિસ્વાર્થ સેવાભાવથી, એસીબી ટ્રેક્ટરના બધા કામ હાલે છે અત્યારે,
જમીન સમતલ કરે છે, બધે પાર્કિંગની વ્યવસ્થા, બધી મંડપની વ્યવસ્થા, જમણવાદની, સંત સંમેલનની બધી ભવ્યથી ભવ્ય બધી વ્યવસ્થા ચાલુ છે. મંદિર છે ગૌધામમાં સરસ રાધા કૃષ્ણ. આ કામ ધેનુ ગૌ માતા છે, આના સ્પર્શ કરો કે એના દર્શન કરો તો તમારા જન્મોના પાપ નાશ થાય પામે એવું આ કામધેનુ ગૌ માતાનું મહત્વ છે. અહીંયા પધારો ગૌધામમાં તો કામધેનુ ગૌ માતાના તમને દર્શન થશે. આપણી જે ભારતીય સંસ્કૃતિમાં ગૌ માતાનું મહત્વ કીધેલું છે, એ ગૌ માતા અહીંયા એક હારી 1800 થી 2000 ગૌ માતા અને બળદો રાખીને બાપુએ જે ધોણી દખાવી છે એને આ દિવાળીએ 12 વર્ષ પૂરા થાય છે. 12 વર્ષ પહેલાં બાપુ આ ગામમાં આ જગ્યાએ પધારેલા હતા અને અહીંયા સર્વેશ્વર ગૌધામ કોબડીની શરૂઆત કરી હતી, તો એને 12 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે અહીંયા 20 અને 30નો જે ભવ્ય ઉત્સવ થવાનો છે, જે ન ભૂતો ન ભવિષ્યથી, તો એવા ઉત્સવમાં આપણા સનાતન ધર્મમાં શાર આચાર્ય, જે શાર પીઠ કહેવાય છે, એક રામાનુજ પીઠ, રામાનંદાચાર્ય, માધવાચાર્ય, વલ્ભાચાર્ય અને એક નિમ્બાર્કાચાર્ય, એમાંના જે નિમ્બાર્ક પીઠ છે એમ એ પીઠમાંથી પૂજ્ય જયદેવ શરણદાસજી બાપુ આવે છે અને અહીંયા ગૌધામ કોબડીમાં એની જે સેવા આપે છે એ બહુ ભવ્ય છે. આખું વાતાવરણ, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો, આખો પંથક એ બાપુના પુરુષાર્થ, બાપુની નિસ્વાર્થ ભાવે સેવા, અને આ જે ગાયોને હાંસવે છે, જે ગાયોની સેવા કરે છે, એના હિસાબે આખા પંથકમાં એક અનેરું નામ બાપુએ સ્થાપિત કર્યું છે. તો એના ભવ્ય ઉત્સવ છે, એ ઉત્સવ નિમિત્તે બધા પધારજો. અને બીજું કે આપણા ધર્મમાં કીધેલું છે, ગાય બચશે તો જીવન બચશે, તો ગાયોની સાથે રહેવાથી, ગાય માતાની સેવા કરવાથી આપણા જન્મો જન્મના પાપ નાશ પામે છે, આપણને દિવ્ય આનંદનો અનુભવ થાય છે. તો અત્યારે જે સાંજ પડવા આવી છે, એક અહીંની વાતાવરણમાં આહલાદકતા અને ભવ્યતા અત્યારે આવી છે, એ તમે અહીંયા પધાર્યા હો તો તમને અનુભવ થાય, એ બોલવાથી અનુભવ ન થાય એવું સરસ મજાનું અત્યારે વાતાવરણ ખડું થઈ જશે. એ 12 વર્ષે અહીંયા પૂરા થયા બાપુને આ ગૌશાળા ગૌધામમાં આવી અને એ નિમિત્તે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જે નિમ્બાર્ક પીઠ છે એમનો જે વડું મથક રાજસ્થાનમાં છે, સર્વેશ્વર ધામ, અને એ ભગવાનનું નામ છે સર્વેશ્વર, એ નામ ઉપરથી ગૌશાળાનું નામ સર્વેશ્વર ધામ ગૌશાળા ગૌધામ રાખેલું છે. તો એ રાજસ્થાન જે પીઠ છે એના શ્રીજી બાવા અહીંયા પધારવાના છે. એ અહીંયા જે પધારશે આ પંથકમાં પહેલાં વહેલા આવશે, એ એક ભવ્ય દિવ્ય એના દર્શનનો લાવો છે. એ આપણે 3 તારીખે આવશે. તો અને પછી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ પણ પધારવાના છે, એટલે બહુ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે કોબડીમાં, આ સર્વેશ્વર ગૌધામમાં. તો 3-6 તારીખે બધાને ભાવભર્યું આમંત્રણ બાપુ પાઠવે છે. નમસ્કાર, પ્રણામ, જય આયુર્વેદ, જય ગોમાતા, જય ધન્વંતરી ભગવાન. હું વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા. આપને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે ભાવનગર જિલ્લાના કોબડી ગામમાં આવનારી 3 અને 4 એટલે કે 2 અને 3, બીજના દિવસે ધર્મસભા અને 3ના દિવસે ગોગોષ્ઠી મહાસભાનું આયોજન છે. 151 ગામના સમગ્ર ગામ ધુવાડા બનશે. 2 અને 3ના દિવસે દિવાળી પછી આપણે સર્વેશ્વર ગોધામ કોબડીમાં પધારીએ અને આપણા માન ભાઈના રાત જ રહી ગયા અને હાંજ પડી ગઈ તો વાળો પાણી અહીંયા કરી લેવાના.
અહીં બાપુ બધી વ્યવસ્થા કરેલી જ છે. નદી સેવાનું કામ આલસ બધું ધમધોકાર. સુલ્યું બનાસ અને તમે સેવા કરો એટલે આંખ માં આંસુ પડે. તમારી કોઈ પણ તકલીફ હોય તમે સેવા કરતા એટલે આંખમાં આંસુ પડે. 11 દિવસ કામજનોની સેવા કરો શાસ્ત્ર કહે છે, તો એવું કાંઈ અશક્ય નથી કે ન આપી શકે ભગવાન, ન આપી શકે એવું કામજનો આપી શકે એવું શાસ્ત્રમાં વર્ણન છે. દિલીપ રાજા થઈ ગયા ઇક્ષ્વાંકુ સૂર્યવંશમાં. દિલીપ રાજાને સંતાન નહોતું એટલે વિશ્વામિત્ર વશિષ્ઠ ઋષિ પાસે ગયા. વશિષ્ઠ ઋષિ કીધું ભાઈ મને કંઈક સંતાન, કારણ કે આવડો મોટો વંશ અહીંયા આવીને ઊભો રહી છે. હવે દશરથ રાજાને સંતાન નહોતું ત્યારે દશરથને કીધું પુત્ર કામેશ યજ્ઞ કરો સંતાન થાય. આને તો દિલીપને કીધું કે ભાઈ કોઈ કાળે તમારે સંતાન થાય એમ નથી, કોઈ ઉપાય જ નથી આનો. તો કે અવડો મોટો વંશ અહીંયા ઉભો રહી જાય થાય તો કદાચ અશક્ય શક્ય થાય. રાજાએ 6 મહિના સેવા કરી બધી પત્નીઓને સાથે લાવીને બધું, અને પછી એક વખત કામધેનુની પરીક્ષા કરો. રાજા જંગલમાં ચરાવા જતા દિલીપ રાજા, પાછળ ફૂલનો હાર થઈ રાજાના ગળા આપણે કામધેનુ પ્રસન્ન થઈ કીધું માગો શું આપું, તો કે મને એક પુત્ર આપો જે આ પવિત્ર વંશ ચલાવે. અને ત્યારે દિલીપને ત્યાં દીકરો થયો રઘુ, અને રઘુ પરમ પ્રતાપી એવો વંશમાં બીજો રાજા નથી. ગૌ માતાની કાંધીની કૃપા થઈ એટલા માટે અને આખો વંશ અટકી હતો. ઇક્ષ્વાંકુ વંશ સૂર્યવંશ હતો પણ કામધેનુની કૃપાથી થયો એટલે પછી આખો વંશ રઘુવંશી કહેવાનો. એ આ કામધેનુની કૃપા. અને આખા ભારતની અંદર કેવલ 2 જગ્યાએ કામધેનુ છે, એક તમિલનાડુમાં છે એવા સમાચાર છે, બીજા ભાગ ગુજરાતમાં એકમાત્ર કામધેનુ છે. અને આ જે કાંઈ છે અત્યારે આ મહોત્સવથી માંડીને જે કાંઈ આ બધું એની કૃપાથી, એનું નામ લઈને જ્ઞાન ક્યાંય ઊભું રહ્યું નથી. આ અને બીજું બળદ 24 કલાક લે છે અને ભાડું પણ સામેથી ચૂકવે છે. અને થોડોક સમય મતલબ 5 વર્ષ જવા દો એટલે બધા ફર્સ્ટ થઈ જાય. ગુજરાતની મોટા મોટી ગૌશાળા 5 વર્ષ પછી સર્વેશ્વર ગૌધામ હશે ગુજરાત આખાની. જિલ્લો આખો રખડતા નંદી મુક્ત, ભાવનગર જિલ્લાના એક પણ ગામડામાં એક પણ નંદી રખડતો રહેવા દઈશું નહીં. આના માટે પકડો ને વાહન લઈને આવીને ભરી જશો. હું કામ કાઢ નાખો હો હો બીજાના ખેડૂતો મૂકવા આવે છે બળદો. અમે કોઈ દિન કીધું હું કામ કાઢો છો એમ. અને આનું બીજું કોઈ સોલ્યુશન નથી. કદાચ 50 વીઘાનો ખેડૂત કોઈ હોય તો એ ખેડૂત એમ ક્યાંક 2 ફૂટ ઘરે બાંધો બાંધી જ નહીં કે શક્ય જ નથી. સાધુ આગળ આવ્યા છે એટલે આ એક આપણે એક એક વ્યક્તિને બરાબર. હવે એ ભાઈ બધું ભૂલી જ ગયા કાંઈ હારે નથી આવ્યા બરાબર છે. તો એનો ગાડી નંબર એ લખાવી દે. સંજયભાઈ પૂછે તો તમારે ગાડી નંબર સાહેબ કરો ને એટલે કે ભાઈ 80-85 નંબર એટલે 80-85 ત્યાં ગેટ ઉપર લખાય 80-85 નંબરની ગાડી એટલે એ ગાડી તો જ અંદર એન્ટ્રી મળે. કાં પાસ હોવો જોઈએ ને કાં નંબર લખાવેલો હોવો જોઈએ.